દેશમાં કોરોના વાયરસને લઈ 2 માસ કરતા પણ વધારે સમયથી લોકડાઉન આપવામાં આવ્યું હતું અને લોકડાઉન દરમિયાન દેશના ધંધા રોજગાર પણ બંધ હતા. ત્યારે થરાદમાં પણ લોકડાઉન દરમિયાન છેલ્લા 2 માસથી વેપારીઓની દુકાનો બંધ રહી હતી અને તેને પગલે સ્થાનિક વેપારીઓ થરાદના 17 કોમ્પ્લેક્સની તેમની દુકાનોના ભાડા માફ કરવા માટે અપીલ કરી હતી અને વેપારીઓની અપીલને પગલે ખાનગી કોમ્પ્લેક્સના માલિકો દ્વારા આ વેપારીઓના ભાડા પણ માફ કરવામાં આવ્યા હતા. ત્યારે આવા કપરા સમયમાં ખાનગી કોમ્પ્લેક્સના સંચાલકો દ્વારા ભાડા માફ કરવામાં આવ્યા હોય ત્યારે એસટી જેવા સરકારી એકમો દ્વારા વેપારીઓને 2 માસ ભાડા ભરવા માટે લેખિતમાં નોટિસ આપવામાં આવતા આ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. થરાદ એસટી સ્ટેન્ડમાં આવેલા દુકાનોમાં એસટી વિભાગ દ્વારા ભાડા માફ કરવાના બદલે 2 માસના ભાડા ભરી દેવાની નોટિસ આપવામાં આવતા અત્યારે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે નોવેલ કોરોનાને લઈ સરકાર દ્વારા 2 માસ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું અને 2 માસ સુધી તેમના ધંધા રોજગાર બંધ રહ્યા હોવા છતાં વેપારીઓને 2 માસનું ભાડું ચૂકવી દેવાની નોટિસ ખરેખર અયોગ્ય કહેવાય. ત્યારે થરાદ એસટી ડેપોના કર્મચારીઓ લોકડાઉન દરમિયાન તેમના ધંધા રોજગાર બંધ રહેતા 2 માસના ભાડા ખાનગી કોમ્પ્લેક્સની જેમ એસટી વિભાગ દ્વારા ભાડા માફ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. લોકડાઉન હોવાથી તમામ ધંધા અને રોજગાર બધા બંધ છે. જે અમારા એસટી ડેપોની અંદર હું પણ એક સ્ટોલ ધરાવું છું, તો અમારે પણ એવી વિનંતી છે કે નિગમને અમારા 2 માસનો ભાડું માફ કરવા માટે અપીલ કરીએ છીએ.